माँ मेलड़ी सौने राजी राखे। बस आज प्रार्थना साथे भक्तो रड़ता रड़ता आवे छे अने हसता मोढ़े परत फरे छे। भावनगर जिलाना सिंहोरनी पासे माँ मेलड़ीनुं एक सुप्रसिद्ध स्थानक आवेलुं छे। सिंहोर तालुकानो सीमाड़ानो विस्तार जे रामपरा तरीके ओळखाय छे, त्यां वर्षोथी विराजमान मेलड़ी माता भक्तोमां रामपराना माँ मेलड़ी तरीके स्थान धरावे छे। तो आवो चैत्री नवरात्रिना पवित्र पर्वे आपणे दर्शन करिए मेलड़ी माताना आ सुंदर धामना। शास्त्रो कहे छे के आखा ब्रह्मांडमां मां मेलड़ी जेवी कोई दाता नहीं, अने मां मेलड़ी जेवी कोई माता नहीं। त्यारे भक्तोना तमाम कष्ट हरती मां मेलड़ीनो एक सुप्रसिद्ध धाम निर्मित छे भावनगर जिल्लाना सिंहोर तालुकामां। सिंहोर तालुकाना सखवदर અને સરનાસી માળાનો વિસ્તાર જે રામપરા તરીકે પ્રખ્યાત છે, અહીં આવેલ મેલડી માનું મંદિર ભૂરિયા વડવાળા મેલડી મા તરીકે ઓળખાય છે। વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનનો લહાવો લે છે અને ધન્ય બને છે। માત્ર 8 કિલોમીટર અને પાલીતાણાથી 22 કિલોમીટર દૂર આવેલ છે આ સ્થાનક। જે ભક્તો અહીં દર્શન કરવા આવે છે તેમને અહીં આવવા માટે સિંહોરથી વાહન મળી રહે છે। આ ધામમાં પ્રવેશતા જ મેલડી માનું વાહન એવા બોકડા જાણે તમારું સ્વાગત કરતા હોય તે રીતે તેમની મૂર્તિ સ્થાપિત છે। મંદિરના પરિસરમાં સૌ પ્રથમ આપને માતાજીના વીર ભીમળિયા દાદાના દર્શન થશે। તેમાં મેલડીની સિંદૂર વહાણી મૂર્તિ ભક્તોનું મન મોહી લે તે રીતે સ્થાપિત કરવામાં આવી છે। સુંદર મજાનો શણગાર અને માતાજીના વાઘા જોઈને ભક્તો અભિભૂત થઈ જાય છે। અમરૈયા નામના અસુરે બ્રહ્માંડમાં હાહાકાર મચાવી દીધો હતો। બધા દેવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। દેવોની વાત સાંભળીને માં દુર્ગા અમરૈયાનો વધ કરવા માટે તૈયાર થયા। બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું, વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું અને આખરે અમરૈયા થાકી ગયો અને સાહેલા ગામે આવીને એક સરોવરમાં છુપાઈ ગયો। માં દુર્ગાએ નવદુર્ગાનું રૂપ લઈને સરોવરનું બધું જ પાણી પી લીધું અને આથી અમરૈયા એક મરી ગયેલી ગાયના પેટમાં છુપાઈ ગયો। આખરે નવદુર્ગાએ મળીને એક શક્તિ ઉત્પન્ન કરવાનો નિર્ણય કર્યો। દંતકથા મુજબ નવદુર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાંથી એક પૂતળીની રચના કરી, તેમાં પ્રાણ પૂર્યા અને આ શક્તિ એટલે મા મેલડી। અહીં દર્શન કરનાર આવતા ભક્તો પગપાળા અથવા તો દળતા દળતા આવવાની બાધા રાખે છે, તો ઘણા ભક્તો માતાજીનો તાવો કે માંડવો કરવાની પણ માનતા રાખે છે। ખાસ કરીને અહીં મંગળવાર અને શનિવારે દર્શન કરવાનો મહિમા રહેલો છે। તો ચૈત્રી નવરાત્રિના આસો માસની નવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ભીડ રહે છે। બધા આખી વિશ્વાસથી માણસો બધા દર્શને આવે છે અને ઘણા સમયથી અમે બધા પૂજા કરીએ છીએ। અમારો આમ કુટુંબ રહ્યા છે, પાંચથી છ પેઢી અમારી વહી ગઈ છે અહીં, અને માતાજીના અનેક પરસા છે અને અનેકને પરસા પૂર્યા છે। આમ તો આ ધામ રાવણ પરિવારનો મઢ છે, પરંતુ માતાજીના શરણે આવતા લોકોના ધાર્યા કામ માં મેળડી કરતા હોવાથી અઢારે વરણ માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે। કુદરતી સૌંદર્યની વચ્ચે સ્થાપિત આ ધામમાં જ્યારે ભક્તો પધારે છે ત્યારે માં ભગવતીના આશીર્વાદ લેવાની સાથે
પ્રાકૃતિક વાતાવરણની મજા પણ માણે છે. દયાનો સાગર છે માં મેળડી, માનવી જે ભાવથી તેમને ભજે છે એવો ફળ તેને આપે છે. દરેક કાર્યમાં માં મેળડી ભક્તોને સહાય કરે છે, જેથી દૂર દૂરથી ભક્તો રામપરાના માં મેળડીના દર્શન કરવા પધારે છે અને બાંધે છે પુણ્યનું ભાથું. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સિહોર, ભાવનગર.